गोधरा તાલુકાના ચિખોદરા ગામમાં લોકો પાણી લાઇટ સહિતની સમસ્યાથી ત્રાહિમામ પુકારી ઉઠ્યા છે। ગોધરા તાલુકાના ચિખોદરા ગ્રામ પંચાયત કેપ્સ્યુલ પ્લોટમાં પીવાના પાણીની લાઇન 10 જેટલી જગ્યા પરથી લીકેજ હોવાથી પૂરતા પ્રમાણમાં ઘરો સુધી પાણી પહોંચતું નથી। પાણી લીકેજના કારણે પાણીના ખાબોચિયા ભરાઈ ગયા છે, તેના કારણે મોટા પ્રમાણમાં ઝાડી ઝાકડા ઉગી નીકળ્યા છે, તેના કારણે મચ્છરોનો પણ ભારે ઉપદ્રવ જોવા મળી રહ્યો છે। સ્ટ્રીટ લાઇટ ન હોવાથી સ્થાનિક લોકોને રાત્રે ભારે મુશ્કેલી ઊભી થાય છે। રોડ રસ્તા પર સંપૂર્ણ તૂટી ગયા હોવાથી રોડના સળિયા પણ બહાર નીકળી ગયા હોવાથી અકસ્માતનો ભય સેવાઈ રહ્યો છે। ત્યારે રજૂઆત કરવા માટે પંચાયત કચેરી ખાતે લોકો જાય છે ત્યારે કચેરી બંધ હોય છે। સરપંચ કે તલાટી કોઈ સમસ્યા સાંભળતા હોતા નથી તેવા લોકોએ આક્ષેપો કર્યા હતા। જો સમસ્યાનું નિરાકરણ નહીં આવે તો ઉચ્ચ સ્તરે રજૂઆત કરાશે તેવી ચર્ચા સ્થાનિક લોકોમાં થઈ રહી છે। સાહેબ, એ છે કે આ વિસ્તાર આવે છે ગોધરા તાલુકાના ચિખોદરા ગ્રામ પંચાયત કેપ્સ્યુલ પ્લોટમાં આવે છે। અહીંયા સમસ્યા એ છે કે સ્ટ્રીટ લાઇટ ઘણા સમયથી હું લગભગ 4 વર્ષથી અહીંયા રહું છું। 4 વર્ષમાં અહીંયા સ્ટ્રીટ લાઇટની સમસ્યા ઘણી વધારે છે, જેના કારણે રાહદારીઓને અવર જવરમાં ઘણી તકલીફ ઊભી થાય છે। બીજી વાત એ છે અહીંયા કે સાહેબ, અહીંયા પાણીની પાઇપલાઇન લગભગ આશરે 10 જગ્યાએથી લીકેજ છે, જેના કારણે પૂરતા પ્રમાણમાં ઘરો સુધી પાણી પહોંચતું નથી। બીજી વાત કે અહીંયા એ પાણી લીકેજ હોવાના કારણે આજુબાજુ જ્યાં પાણી લીકેજ થાય છે ત્યાં આજુબાજુ ઝાડી ઝાકડા વધારે પ્રમાણમાં ઊગી નીકળ્યા છે, અને એના લીધે મચ્છરોનો ત્રાસ પણ વધી ગયો છે, અને એનાથી અમને અને અમારા પરિવારને બીમારીનો સામનો પણ કરવો પડે છે મચ્છરોના કારણે। બીજું કે અહીંયા રોડની સમસ્યા ઘણી વધારે છે, તૂટેલા રોડ ઘણા વધારે જોવા વધારે પ્રમાણમાં જોવા મળશે, અને આ સમસ્યા અમે ઘણી વાર તલાટી ઓફિસમાં પણ ગયા છે। તલાટી ઓફિસે અમે 2-3 વખત હું ગયો પણ તલાટી ઓફિસ બંધ જ જોવા મળી છે। બીજી વાત કે અહીંયા કાલે સરપંચ જે છે એ સરપંચને અમે ઓળખતા નથી, અને 4 વર્ષમાં સરપંચ હજુ સુધી એક પણ વખત અમારી મુલાકાતમાં આવ્યા નથી।